રાજકોટમાં આવેલ એમજે વેલનેસ ક્લિનિકમાં આપવામાં આવતી થેરાપી દ્વારા અનેક અસાધ્ય રોગો મટાડી શકાય છે, ત્યારે જોઈએ આ અહેવાલ. હાલના સમયમાં ભાગદોડ ભરી લાઈફમાં માણસ સતત આગળ વધવાની હરોળમાં વ્યસ્ત રહેવું પડે છે, ત્યારે સતત પોતાના કામમાં વ્યસ્તતાને કારણે તેની જીવનશૈલીમાં પણ સરખું ધ્યાન આપી શકતો નથી. ત્યારે જિંદગીના અમુક સમય પસાર થયા બાદ તેને શારીરિક તેમજ માનસિક રીતે પણ થાક અનુભવતા હોય છે. ત્યારે હાલના વ્યસ્ત જીવનશૈલી તેમજ કામને લઈને લોકો અનેક બીમારીઓથી પીડાતા હોય છે. ત્યારે આવા અસાધ્ય રોગોનો ઈલાજ મળી રહે, જેમાં મશીન વડે અનેક રોગોનો ઈલાજ શક્ય બન્યો છે, જેનાથી દર્દીઓનું જીવનદાન મળી રહે. જેમાં થેરાપિસ્ટ જીતેન્દ્રભાઈ કુકડિયા દ્વારા વૈકલ્પિક પ્રાચીન વૈજ્ઞાનિક થેરાપી અસાધ્ય રોગોનો ઈલાજ હવે કેકેવી હોલની પાછળ એમજે વેલનેસ ક્લિનિકમાં આવા રોગોથી છુટકારો મેળવી શકાશે. અને સાહેબ પાસે જ્યારે ટ્રીટમેન્ટ કરાવી ત્યારે અત્યારે ખૂબ જ બેક પેઇન છે, રિલીફ થઈ ગયું છે, રિડ્યુસ થઈ ગયું છે, અને એકદમ મસલ્સ છે મૂળ સ્થિતિમાં આવી ગયા છે અને એકદમ પેઇન જતું રહ્યું છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે પેઇન ખૂબ જ રિલીફ કરી દીધું, કારણ કે આ એજમાં પેન થવું અઘરું હોય, પણ સાહેબની મહેનત અને એમનો નેચર ખૂબ સારો છે એટલે બધું વ્યવસ્થિત કામ એમને કરી આપ્યું અને અત્યારે બેક પેઇન સાવ જતું રહ્યું છે. આના માટે તમે ડોક્ટરોને બતાવ્યું હતું પેલા? હા, ઘણા બધા ઓર્થોપેડિક્સને બતાવેલું છે અને સ્નાયુના ડોક્ટરને અને કમરના ડોક્ટરને ઘણા બધાને બતાવેલું છે, પણ કહેતા બહુ અફસોસ થાય કે એક પણ ડોક્ટરે આવું બધું કીધું કે તમારા મસલ્સમાં સેલ્યુલેટ સેલ થઈ ગયા છે, કે બસ બધા કહેતા કે ભાઈ સ્નાયુ સંકોચાઈ ગયા છે, એના માટે પેઇન કિલર ને બધું એડવાઇસ કરતા, પણ સાહેબે બહુ સારી રીતે બધું કામ કરી અને બધું રિલેક્સ કરી દીધું છે. હવે પેઇન થતું જે છે કે વળી ગયું છે? તો ના, એકદમ જતું રહ્યું છે. પેઇન જે પહેલાં હતું, જે બેન્ડ નહોતું વળી શકાતું, એક તરફ બેસી નહોતું શકાતું, અત્યારે આરામથી બેસી શકાય છે અને કોઈ જ તકલીફ નથી. મને ચોથા પાંચમા મણકાની અંદર નસ લગાવતી એટલે બે વર્ષ સુધી તો સતત મારી કમર દુખી. બે વર્ષની અંદર મેં આર્યુ મહેતાની 3 મહિના સતત દવા કરી, પછી આયુર્વેદિક 3 મહિના કરી, પછી રાઉસર મેં 3 મહિના કરી, એનાથી કોઈ ફાયદો નહોતો થયો. દવા લઈ એટલી વાર ફેર પડે, પછી તો પાછું હોય એવું એવું થઈ જતું. પછી આપણે સીધા સુવાતું નહીં, પડખા કરવામાં બહુ દુખાવો થતો. પછી મેં તમારી ટ્રીટમેન્ટ ચાલુ કરી, ત્યાંથી મને ઘણું સારું થઈ ગયું. મેં ડોક્ટરે ઓપરેશન કરવાનું જ કીધું હતું ત્રણેય, કે તમે અત્યારે ઓપરેશન કરો તો 15-20 મિનિટમાં થઈ જશે ઓપરેશન, ને 4-5 વર્ષ પછી કરશો તો 5 કલાકે ચાલે. એટલે પછી મેં ઓપરેશનનું માંડી વાળ્યું, મેં તમારી દવા ચાલુ કરી. ઓપરેશન વગર જે કઈ સારવાર કરી તમારે, તો હવે કેવું લાગે છે? અત્યારે બહુ જ સારું લાગે, અત્યારે બહુ જ સરસ થઈ ગયું. એટલે ચોથા પાંચમા મણકાની તો કમ્પ્લેન જ નથી એમ. KTV News ગુજરાતી બ્યુરો રિપોર્ટ રાજકોટ.